ધારો કે આપણી પાસે 5 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતો બહિર્ગોળ લેન્સ છે અને તેની સામે આપણે વસ્તુને 6 સેન્ટીમીટર જેટલા અંતરે મૂકીએ છીએ. અહીં આ અંતર 6 સેન્ટીમીટર થશે. 6 સેન્ટીમીટર તો તેના પ્રતિબિંબનું સ્થાન કઈ રીતે શોધી શકાય? આપણે લેન્સ માટે કિરણોની આકૃતિ લઈને સમજી શકીએ. એક કિરણ આ પ્રમાણે આવશે, આ રીતે, અને બીજું કિરણ કંઈક આ પ્રમાણે આવશે. જો આપણે આ સમાન બાબત કાગળ ઉપર માપપટ્ટીની મદદથી યોગ્ય માપ લઈને દોરીએ તો આ બંને કિરણો જે સ્થાને ભેગા થશે ત્યાં પ્રતિબિંબ રચાશે અને લેન્સથી પ્રતિબિંબ કેટલું દૂર છે તે માપપટ્ટી વડે માપી શકાય. પરંતુ યોગ્ય માપ લઈને દોરવું ઘણું અટપટું છે અને જો ઘણા બધા પ્રશ્નો આપેલા હોય તો તે ઘણો સમય લેશે. હવે જો મને કેન્દ્ર લંબાઈ અને વસ્તુ અંતર આપેલું હોય તો કંઈ પણ દોર્યા વગર પ્રતિબિંબનું સ્થાન કઈ રીતે શોધી શકાય તે બાબત આપણે આ વિડીયોમાં જોઈશું. કિરણ આકૃતિ વિના પ્રતિબિંબનું સ્થાન શોધવું હોય તો આપણે સૂત્રનો ઉપયોગ કરી શકીએ અને તે સૂત્રને લેન્સનું સૂત્ર કહે છે, જે કંઈક આ રીતે મળે છે. અહીં આ એફ છે જે કેન્દ્ર લંબાઈ છે, વી એ પ્રતિબિંબ અંતર છે, વી એ પ્રતિબિંબ અંતર, અને આ યુ એ વસ્તુ અંતર છે, યુ એ વસ્તુ અંતર. આ બધા અંતરો લેન્સના કેન્દ્ર અથવા ઓપ્ટિક સેન્ટર ઓથી માપવામાં આવે છે. તમે અરીસાનું સૂત્ર સમજ્યા હોવ તો આ તેના સમાન જ છે. માત્ર અહીં ફરક એટલો છે કે અરીસાના સૂત્રમાં 1/V વત્તા 1/U હતું અને અહીં લેન્સના સૂત્રમાં 1/V ઓછા 1/U છે. જ્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીએ અને તેમાંથી કોઈ પણ બેનું મૂલ્ય જાણતા હોઈએ તો આપણે ત્રીજાનું માપ શોધી શકીએ. ઉદાહરણ તરીકે, જો આપણને કેન્દ્ર લંબાઈ અને પ્રતિબિંબ અંતર આપેલ હોય તો આપણે તેની કિંમત મૂકીને વસ્તુ અંતર શોધી શકીએ. જો આપણને પ્રતિબિંબ અંતર અને વસ્તુ અંતર આપેલું હોય તો તેની કિંમત મૂકીને કેન્દ્ર લંબાઈ શોધી શકાય. અહીં આપણને વસ્તુ અંતર અને કેન્દ્ર લંબાઈ આપેલી છે, તેથી તેમની કિંમત મૂકીને પ્રતિબિંબ અંતર શોધી શકાય. પરંતુ ખૂબ અગત્યની બાબત એ છે કે આ સૂત્રમાં નિશાનીનો ઉપયોગ ધ્યાનથી કરવો પડે, તેથી જ્યારે પણ તમે તેની કિંમત મૂકો તો યોગ્ય નિશાની મૂકવી પડે. અને અરીસામાં જે સંજ્ઞા પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો તે સમાન અહીં ઉપયોગી છે. સૌ પ્રથમ આપણે આપાત કિરણની દિશા લઈએ. અહીં આ વસ્તુ છે અને આ લેન્સ છે. આપણે જો અહીં કોઈ પણ કિરણ દોરીશું તો તે જમણી બાજુમાં જશે. તેનો અર્થ એ થાય કે આપાત કિરણો જમણી બાજુ પ્રસરે છે. પછી ઓપ્ટિક સેન્ટરથી શરૂ કરીએ અને આપાત કિરણની દિશામાં એટલે કે જમણી બાજુએ તેઓ જશે, તેથી આપણે તેને ધન દિશા તરીકે લઈ શકીએ. આ બાજુના બધા જ અંતર ધન મળશે અને જો ડાબી બાજુએ અંતર લઈએ તો તે અંતર આપણને ઋણ મળશે. હવે આપણે કિંમતને યોગ્ય નિશાની લઈને મૂકીએ, આપેલ માહિતીને લખીએ. આપણે અહીં વસ્તુ અંતર જાણીએ છીએ. વસ્તુ અંતર 6 સેન્ટીમીટર છે. આપણે તેને લેન્સની ડાબી બાજુએ માપીએ છીએ, તેથી તે ઋણ થશે. માટે ઋણ 6 સેન્ટીમીટર. હવે કેન્દ્ર લંબાઈ શું થાય? અહીં મુખ્ય કેન્દ્ર બંને બાજુએ છે, એક બાજુ ધન અને બીજી બાજુ ઋણ થશે. પરંતુ આપણે કયું મુખ્ય કેન્દ્ર લઈ શકીએ? આ બાબતમાં આકૃતિ આપણને મદદ કરશે. આપણે તેને દોરવાની જરૂર નથી, પરંતુ આપણે અહીં ધારી લઈએ કે આ મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશના કિરણો આ પ્રમાણે આપાત થશે અને વક્રીભવન પામીને તે કઈ બાજુએ જશે? તે આ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થશે કે આ મુખ્ય કેન્દ્રમાંથી? આપણે જાણીએ છીએ કે આ બહિર્ગોળ લેન્સ છે જે અભિસારી લેન્સ છે, તેથી વક્રીભવન પામ્યા બાદ પ્રકાશનું કિરણ આ રીતે પસાર થશે. તે આ બાજુના મુખ્ય કેન્દ્રમાંથી પસાર થશે. માટે આપણે અહીં આ કિંમત મૂકવી પડે. અહીં આપણને કેન્દ્ર લંબાઈ ધન મળે, કારણ કે આ મુખ્ય કેન્દ્ર ધન બાજુએ છે. તેથી કેન્દ્ર લંબાઈ એફ બરાબર ધન 5 સેન્ટીમીટર. જો આ અંતર્ગોળ લેન્સ એટલે કે અપસારી લેન્સ હોત તો પ્રકાશના કિરણો વક્રીભવન પામીને આ બિંદુએ ભેગા થાત તો આપણને ઋણ કેન્દ્ર લંબાઈ મળતે. તેથી અંતર્ગોળ લેન્સ માટે ઋણ કેન્દ્ર લંબાઈ મળે. આ
આ આકૃતિની મદદથી કઈ રીતે સમજી શકાય તે યાદ રાખો તો તમે યોગ્ય સંજ્ઞા લઈ શકશો. હવે આપણે શું શોધવાની જરૂર છે? આપણે અહીં પ્રતિબિંબ અંતર શોધવાનું છે. તો આપણે કિંમત મૂકીને તેની ગણતરી કરી શકીએ. તમે વિડીયો અટકાવો અને જાતે જ પ્રયત્ન કરો. આ સૂત્રનો ઉપયોગ કરીએ. તેથી 1/f 1/(5) બરાબર 1/v, જે આપણે જાણતા નથી, ઓછા 1/u, એટલે કે 1/(-6). આ બધા જ મૂલ્યો સેન્ટીમીટરમાં છે, તેથી આપણે એકમ લખતા નથી અને આ વી પણ સેન્ટીમીટરમાં મળશે. હવે આપણે એલ્જેબ્રા કરીએ અને થોડું સાદું રૂપ આપીએ. માટે 1/5 બરાબર 1/v ઓછા વત્તા 1/6. હવે આપણે આ 1/v શોધીએ. બંને બાજુથી 1/6 ને બાદ કરીએ, તેથી આપણને 1/5 -(1/6) બરાબર 1/v મળે. 1/6 અને -(1/6) કેન્સલ થઈ જશે. હવે અહીં તેનો છેદ સામાન્ય બનાવીએ. આ બંનેનો લસા 30 થશે. 30 અહીં 30 બનાવવા માટે તેને 6 વડે ગુણીએ અને અહીં પણ 6 વડે ગુણીએ. માટે અહીં 6 - આને 30 બનાવવા માટે અહીં 5 વડે ગુણીએ અને અહીં પણ 5 વડે ગુણીએ. તેથી -5. માટે તેના બરાબર 1/30 હશે. 1/v બરાબર 1/30. તેથી v બરાબર, અહીં આનું વ્યસ્ત લઈએ જે 30 સેન્ટીમીટર થશે. આમ આ આપણો જવાબ છે. આ પ્રતિબિંબ અંતર છે. તે કહે છે કે પ્રતિબિંબ એ ઓપ્ટિક સેન્ટરથી 30 સેન્ટીમીટર જેટલા અંતરે મળે છે. પરંતુ તે કઈ બાજુ મળે? તે કોઈ પણ બાજુ મળી શકે, ડાબી બાજુ કે જમણી બાજુ. તેના માટે આપણે આપણા જવાબની નિશાની જોઈએ. જો પ્રતિબિંબ અંતર -30 હોય તો પ્રતિબિંબ લેન્સની ડાબી બાજુએ મળે, પરંતુ તે અહીં -30 મળે છે, જેનો અર્થ એ થાય કે પ્રતિબિંબ અંતર લેન્સની જમણી બાજુએ હશે. આ 5 સેન્ટીમીટર છે, તેથી 30 સેન્ટીમીટર લગભગ આ થશે. આ પ્રમાણે મેં આ ફૂટપટ્ટી વડે નથી દોર્યું, તે ચોક્કસ નથી, પરંતુ તે લગભગ અહીં મળશે. પ્રતિબિંબ અંતર 30 સેન્ટીમીટર થશે. આપણે પ્રશ્ન ઉકેલ્યો. આમ લેન્સનું સૂત્ર કેન્દ્ર લંબાઈ, પ્રતિબિંબ અંતર અને વસ્તુ અંતરને સાંકળે છે. જો આમાંથી કોઈ પણ 2 આપેલા હોય તો આ સૂત્રનો ઉપયોગ કરીને ત્રિજ્યાનું માપ શોધી શકાય. પરંતુ કિંમત મૂકતી વખતે આ સંખ્યાને યોગ્ય નિશાની સાથે મૂકવી પડે. આપણે હંમેશા ઓપ્ટિક સેન્ટરથી શરૂ કરીએ અને આપાત કિરણની દિશામાં બધા અંતર ધન લઈએ, અને જ્યારે આપણને આપણો જવાબ મળે ત્યારે જવાબની નિશાની તે માપ કઈ બાજુએ મળે તે દર્શાવે.